પ્રાંતિજ સહિત તાલુકામાં કૃષ્ણ જન્મને લઈને સવારથી જ વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. દિવસભર નંદ મહોત્સવ, અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતા અને ગરબા, રાસગરબા, ભજન સહિત રાત્રિના બારના ટકોરે મડકીફોડ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કનૈયાની સેના દ્વારા જુદી જુદી જગ્યાએ મટકી ફોડવામાં આવી હતી, જેમાં લાલ દરવાજા, કુંભારવાસ, તપોધન ફળી, ભગવા આર્મી દ્વારા પાંખરિયા હનુમાન મંદિર ખાતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરી હતી. તો વેરાય માતાના મંદિર સહિત વિવિધ યુવક મંડળો દ્વારા મટકીફોડ કાર્યક્રમ યોજાયા હતા અને 12 વાગ્યાના ટકોરે મંદિરની અંદર બનાવેલ કુટીરોમાં કૃષ્ણના જન્મ પછી ઘોડિયામાં ભગવાન કાનાને હિંચકે ઝૂલાવવા માટે પણ ભક્તોની પડાપડી જોવા મળી હતી અને જય કનૈયા લાલકીની ધૂન સાથે આખું એ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તો પ્રાંતિજ ઘનશ્યામલાલજીની હવેલી ખાતે પણ વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.